જહાંગીરપુરા પોલીસે સિનિયર સિટીઝન સાથે ઠગાઈ આચરવા મામલે ઢોંગી બાબાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ભોગ બનનાર સિનિયર સિટીઝનને મંદિરે જતી વેળાએ ઢોંગી બાબાએ વાટોમાં ભીરવી તેમની પાસે રહેલા ગળા કઢાવી નાસી છૂટ્યા હતા. જે મામલે ભોગ બનનાર સિનિયર સિટીઝનને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે તપાસમાં જોતરાયેલી જહાંગીરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના કેદ થયેલ ગાડી નંબર આધારે ઢોંગી બાબાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ મંદિર જતા મોટી ઉંમરના સિનિયર સિટીઝનને જ નિશાન બનાવતા હોવાનું ખુલ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી. ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો, જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા. એ દરમિયાન ગાડીમાં બે ઈસમો આવેલા, એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો. ત્યારબાદ એ લોકોની સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી. એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું. એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા. અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે. એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા. તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે. જે પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે. અત્યારે એ જે તે વખતે 147,000 રૂપિયાની મતદાના એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે. અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે. રેકર્ડની પરથી ખરાઈ કરવાની બાકી છે. એમઓમાં જે મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પહેલાં જણાવે અને પછી એવું તમે મને દાગીના આપો હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગીના લે છે. અને એ એમના કહેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમય ભાન નહીં રહેલું કે એમને શું થઈ ગયું છે. થોડા સમય પછી એમને ધ્યાનમાં આવેલું કે એમની પાસેથી દાગીના લઈને જતા. સર, એવું તો ફરિયાદીઓને શું કરતા હતા કે ફરિયાદી જોડે કંઈ ઘટના બને તો ખ્યાલ પણ આપતો? એ હવે ભોગ બનનારને ખ્યાલ નથી, પણ એમનું એવું માનવું છે કે કદાચ એમને એક તે સંમોહન કરી દીધું હશે એવું એમનું ભોગ બનનારનું ખ્યાલ છે. બાકી એમને કંઈ એમને ખવડાવ્યું હોય કે એવું કંઈ ધ્યાનમાં નથી. અત્યારે જે પકડાયો છે એના પરથી એવું છે કે જે મોટી ઉંમરના હોય અને મંદિરની આસપાસ એ લોકો એમો રાખતા કે જેમાં સવારે મંદિર તરફ કોઈ જતા હોય અને સિનિયર સિટીઝન ટાઈપના હોય એ આધારે એ લોકોને ઊભા રાખી અને એમની સાથે વાતચીત દરમિયાન આ કાર્ય કરતા હતા. અત્યારે તો બે જણા છે એવું પ્રાથમિક જણાઈ આવ્યું છે અને જે બીજો આરોપી છે એ પકડવાનો બાકી છે. એ પકડાય પછી ખબર પડે કે અમે બીજા વધારે માણસો છે કે કેમ.